चलो दरेक विद्यार्थी मित्रों ने सुप्रभात वेरी गुड मॉर्निंग अक्षय दामोर वेरी गुड मॉर्निंग ब्रदर अक्षय गोहिल गुड मॉर्निंग गार्गी जोशी सोनू झापड़ा गोहिल ध्रुवदीप सिंह स्नेहा चौधरी रमीला भूरिया कटारा सरोजबेन पायल गामित हितेश दामोर दिव्या पटेल गोविंद सोलंकी गार्गी जोशी ओके आप तमाम ने गुड मॉर्निंग शुभ प्रभात जय हिंद जय भारत जय द्वारकाधीश राधे राधे ओके गुड तो गई काले मैं तुमने तीधेलू भाई एक नव इनिशिएटिव आवशे

પહેલી વાર આજે જોડાણા છે ખાસ કમેન્ટ કરજો કે આજે ફર્સ્ટ ટાઈમ છીએ તમને ક્યાંથી માહિતી મળી કે ભાઈ વર્લ્ડિંગ બોક્સની અંદર રોજ અગિયાર વાગે આ પ્રકારનો લાઈવ લેક્ચર હોય છે એ પણ જણાવ્યા કમેન્ટ બોક્સ કરીને જણાવજો ઓકે ધવલ પટેલ જય માતાજી ચાલો ગુડ બીજું દોસ્તો કે જેટલા લોકોને રોજ ભણવાની ઈચ્છા રહેતી હોય છે ભાઈ આપણે લાઈવ લેક્ચર અટેન્ડ કરવો છે તો તમે એમને ખાસ જાણ કરજો સબસ્ક્રાઈબ કરવામાં પણ કોઈ વાંધો નથી જે મસ મોટી રકમ ખર્ચ કર્યા બાદ કન્ટેન્ટ નથી મળતો હતો તો અહીંયા તમને વિના મૂલ્યે કન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે બરાબર રોજના લેક્ચરમાં મેં કહેતા નથી કે ભાઈ તમે સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો ને વગેરે કે જે સારું કામ થતું હોય એની સરાહના આપમેળે થાય એમાં વધુ આનંદ રહેતો હોય છે બરાબર તો આજે આઠ નવેમ્બર તો આજનો આ લેક્ચર આપણે શરૂ કરીએ મૈપત મહીપતસિંહ ચૌહાણ સોનું મનસુરિયમ કે છે ફર્સ્ટ ટાઈમ ઓકે કોમલ મરાઠા કે છે ફર્સ્ટ ડે ઓકે ગુડ તો જે લોકોનો આજે પહેલો દિવસ છે મને એવો પૂર્ણ વિશ્વાસ છે કે હવે તમે આ લેક્ચરના એડિક્ટેડ બની જાશો કે ભાઈ રોજ સવારે અગિયાર વાગે આપણે વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર કરંટ અફેર્સનો લાઈવ લેક્ચર ભણીશું ઓકે તો આજનો લેક્ચર શરૂ કરીએ એ પહેલા તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ બાબત કે આપણે ટેટ ખાસ પરીક્ષાઓ જેવાની છે ઘણી બધી છે ટેટની ત્યાર પછી આપણે જે ક્લાર્કની પરીક્ષા આવે છે તલાટીની પરીક્ષા આવે છે તો આપણને ખ્યાલ છે કે એમાં જીસીઆરટી માંથી ઘણા બધા સવાલો પૂછાતા હોય છે જો ઘણા બધા લોકોને મેં જોયા છે કે જે પુસ્તકોના સિલેક્શન બાબતે કંઈક ને કંઈક મથામણમાં રહેતા હોય છે અને પુસ્તકોના મોટા થથા અહીંયા બનાવી નાખે પણ એક પુસ્તક પૂરી વાંચે નહીં પણ જેણે પોતાનું મટિરિયલ શોર્ટ એન્ડ સ્વીટ રાખ્યું જેણે ખૂબ ઓછા મટિરિયલ રાખ્યા જેમ કે વર્લ્ડ ઇન બોક્સની જનરલ નોલેજ એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એક લેન્ડમાર્ક પુસ્તક છે એ પુસ્તક જેણે દસ વાર કરી નાખ્યું હોય એના માટે વર્ગ ત્રણની કોઈ પણ પરીક્ષા અઘરી નથી બરાબર તો એવી જ રીતે જીસીઆરટીના પુસ્તકો જીસીઆરટી સંબંધિત પણ એક નિમેશ નાઈસરનું પુસ્તક છે વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશનમાંથી તે પ્રકાશિત થયેલું ઓકે એની અંદર તમને સવાલો સ્વરૂપે બધી માહિતી છે તો જીસીઆરટી માટે ખાસ લાઈવ બેચ શરૂ થવા જઈ રહી છે જે પૂર્ણ રૂપે ફ્રી ઓફ કોસ્ટ છે અમે એમાંથી એક પણ રૂપિયો તમારી પાસેથી આશા રાખતા નથી કોને કોને આ બેચનો ફાયદો થશે તો કે ટેટ ટાટ વાળાને પણ ફાયદો થશે ક્લર્કની પરીક્ષા વાળાને પણ ફાયદો થશે તલાટી મંત્રીને પણ તલાટી મંત્રીની જે પરીક્ષાવાની છે એમાં પણ આ બેચનો ફાયદો થશે પૂર્ણ રૂપિયા આ બેચ ફ્રી રહેશે જે ચૌદ અગિયાર બે હજાર બાવીસ થી શરૂ થવાની છે આ લાઈવ બેચ રહેશે યુટ્યુબ પર લાઈવ તમને જીસીઆરટી ભણવામાં આવશે બરાબર તો તો આ આ ફ્રી બેચ બેચ ખાસ તમે લાભ શરૂ થવામાં થોડો સમય છે તો તમારે જે કાંઈ આયોજન કરવું છે એ તમે બનાવી લો ઘણા લોકોએ જીસીઆરટી વાંચવાનું વગેરે શરૂ કરી દીધું હશે તો તમે ઝડપથી એમાં એકવાર રિવિઝન કરી નાખો તો ઝડપથી એકવાર વાંચી લો સ્ટોરી બુકની જેમ પછી તમને જે કાંઈ પ્રશ્ન એમાં થાય છે નોટડાઉન કરી લો તમને આ લેક્ચર્સની અંદર ખૂબ જ મજા આવશે અને તમારી આખી જીસીઆરટીનો કન્સેપ્ટ આખે જે સિલેબસ છે એ કવર થઈ જશે બરાબર તો આ પૂર્ણ રૂપે તમારા માટે ફ્રી બેચ હશે તો જેટલા લોકો એક્ઝામ આપવાના છે તો ખાસ તમે જાણ કરી દો ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી લઈએ અને લાઇક પણ આપી દઈએ દરેક લેક્ચર્સ ઓકે તો આ હતી તમારા માટે એક સરસ એવી સરપ્રાઇઝ આઈ વિશ અને આઈ હોપ કે તમને વર્લ્ડ ઇન બોક્સ પરિવારનો આ ઇનિશિયેટિવ ખૂબ વીમો હશે બરાબર હવે આપણે જોઈએ આજના લેક્ચરની શરૂઆત કરીએ આપણે આજનો દિવસ આઠ નવેમ્બરે કયો દિવસ છે એ ભણીએ પહેલા ઓક્ટોબર માસનો એક દિવસ ઇમ્પોર્ટન્ટ આપણે ભણીએ ખાસ ઓકે તો અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર બાવીસ અઠ્યાવીસ ઓક્ટોબરે કયા દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે તો કે ઇન્ટરનેશનલ એનિમેશન ડે અઠ્યાવીસ ઓક્ટોબરે ઉજવતા હોય છે તો એનિમેશન કોને કહેવાય તો એનિમેશન એ કંઈ જ નથી એનિમેશન એટલે સિમ્પલ જે પિક્ચર હોય એટલે કે જે ચિત્ર છે કાર્ટૂન છે એને 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 ફોર્મેટ હલતું ચલતું આપણે એનિમેશન કહેતા હોય છે પોગો ત્યાર પછી ડોરેમોન નાના બાળકો જોતા હોય ને ડોરેમોન તો એ બધું શું છે એને કહેવાય એનિમેશન તો એનિમેશન એ બીજું કાંઈ જ નથી પણ મુવિંગ પિક્ચર છે એટલે કે હરતું ફરતું પિક્ચર તો આ અંગે ઇન્ટરનેશનલ એનિમેશન ડે ઉજવવામાં આવે છે દર વર્ષે અઠ્યાવીસ ઓક્ટોબરે આપણને એમ થાય કે અઠ્યાવીસ હું તમને એની પાછળ મુવીંગ પિક્ચર સંબંધિત પહેલો એક થિયેટર શો યોજાનો હતો અઠ્યાવીસ ઓક્ટોબર અઢારસો ને ના રોજ ફ્રાન્સના કેપિટલ પેરિસમાં તો આ તારીખ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય ત્યાર પછી ઇન્ટરનેશનલ એનિમેટેડ ફિલ્મ એસોસિએશન કે આંતરરાષ્ટ્રીય ફિલ્મ એનિમેટેડ ફિલ્મનું જે એસોસિએશન છે એણે નક્કી કર્યું કે અઠ્યાવીસ ઓક્ટોબર આવો પહેલો શો જો યોજાયો હોય તો એ તારીખને યાદ કરવા માટેથી આપણે કંઈક દિવસ ઉજવવો જોઈએ તો કે આપણે એને એનિમેટેડ દિવસ તરીકે ઉજવીએ એટલે આ ઇન્ટરનેશનલ એનિમેટેડ ફિલ્મ એસોસિએશને બે હજાર બે થી અઠ્યાવીસ ઓક્ટોબરની આ તારીખને કાયમ માટે યાદ રાખવા માટે ઇન્ટરનેશનલ એનિમેશન ડેની શરૂઆત કરેલી તો તમને આ દિવસ યાદ રહી ગયો સરળતાથી યાદ રહી ગયો છે યાદ રહી ગઈ તો કે હા અહીંયા તમે આ ઇમેજ જુઓ પરીક્ષામાં આપણી જે મગજ છે ને દોસ્તો એ લખાણ કરતા ચિત્ર સ્વરૂપે મેમરી યાદ રાખે આપણી મેમરી કેટલી શાર્પ છે એમાં જેટલી પણ માહિતી સમાય એ બધી સામાન્ય રીતે ચિત્ર સ્વરૂપે સમાતી હોય છે એટલે હું ભાગે કોઈ પણ દિવસો છે એના ચિત્રો અહીંયા એડ કરતો હોઉં છું તમે જુઓ ઇન્ટરનેશનલ એનિમેશન ડે તારીખ યાદ રહી ગઈ અઠ્યાવીસ ઓક્ટોબર અને અહીંયા તમે જુઓ અલગ અલગ એનિમેશન દર્શાવેલા છે જેમ કે આપણા સમયનું ખૂબ જ સફળ એનિમેશન જેમ કે ટોમ એન્ડ જેરી આપણે હંમેશા જોતા આવ્યા છીએ અને એમાં મોટા થયા છીએ તો હવે આપણે એના માટે ઉજવાતો દિવસ પણ યાદ રાખી લઈએ અઠ્યાવીસ ઓક્ટોબર તો આ દિવસ હતો ઓક્ટોબર માસનો હવે આજે છે આઠ નવેમ્બર તો આજે પણ એક દિવસ ઉજવાય છે એ પણ આપણે જોઈ લઈએ

પરિવાર શાંતિથી આપણે સમજી લઈએ કે કઈ સંસ્થા વર્લ્ડ ડે અથવા તો વર્લ્ડ ટાઉન પ્લાનિંગ ડે ઉજવે છે તો કે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ સિટી એન્ડ પ્લાનર્સ આપણને સૌને ખ્યાલ છે કે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષમાં જે શહેરીકરણ થયું છે ગામડામાંથી લોકો શહેરો તરફ વસવાટ કરવા માંડ્યા છે તો એના કારણે આખા શહેરનું પ્લાનિંગ આખા ટાઉનનું પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે નહીર તો આપણને ખબર છે કેવી પરિસ્થિતિ થાય રાઈટ તો આ સંબંધિત દિવસ ઉજવાય છે આઠ નવેમ્બરના રોજ હવે ટાઉન પ્લાનિંગ ઉપરથી મને બીજી કેટલીક બાબતો યાદ આવે છે કે ભારતના એવા બે શહેરો કે જે પ્લાન સિટી છે એટલે કે ત્યાં પેલા કોઈ પણ લોકો આવા વસવાટ કરવા આવ્યા ધીરે ધીરે સિટી ડેવલપ થયું હોય એવું નથી પહેલા એ શહેરોને ડેવલપ કરવામાં આવ્યા છે એ બે શહેરો કયા કયા છે તો આપણા ગુજરાતીઓ માટે ખાસ ગૌરવની વાત છે કે ગુજરાતનું કેપિટલ ગાંધીનગર

તો કે હા આપણને યાદ રહી જશે જો ઘણા લોકો લા કાર્બુઝિયર ગાંધીનગર ચંદીગઢ એવી કમેન્ટ પણ કરી રહ્યા છે ફ્રેન્ચ આર્કિટેક્ચર લા કાર્બુઝિયર તો આ હતા આજના આપણા દિવસો ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાવાના છે તો ઘણા લોકો એવા હશે કે આપણે એમ થશે કે એક સાથે દિવસો યાદ રાખી લઈએ એક સાથે દિવસો કેમકે એક તારીખે કેટલા બધા દિવસ ઉજવાય છે તો કેટલાક આપણે યાદ રાખો તો એમાંથી બાયોફર્ગેશન કરીને જે ઇમ્પોર્ટન્ટ ડેઝ છે કે જે પરીક્ષામાં પૂછાવાલાયક છે એ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ જેમ કે જે પરીક્ષામાં પૂછાનો નેશનલ સ્કાય સ્કાયપર ડે તો એ અગાઉની અગાઉ આપણે લેક્ચરની અંદર ભણાવેલો જ હતો તો જે ઇમ્પોર્ટન્ટ દિવસો છે આપણે ભણી રહ્યા છીએ ઓકે બીજું કે આજથી આપણે એક બીજી નવી બાબત પણ શરૂ કરવા જઈએ છીએ જો તમારા માટેની એક સરપ્રાઇઝ તો મેં કહી દીધી કે ભાઈ તમને એક ફ્રી લાઈવ બેચ મળવાની છે ચૌદ તારીખથી બીજું કે આજથી આપણે વ્યક્તિ વિશેષ પણ ભણશું લેક્ચરના અંતે સૌથી છેલ્લો ટોપિક શું હશે વ્યક્તિ વિશેષ તો હવે તમે જો આપણા લેક્ચરની થીમ કઈ રીતે હશે પેલા દિવસો ઇમ્પોર્ટન્ટ દિવસ ત્યાર પછી એક યોજના દરરોજની એક યોજના આપણે ભણીએ છીએ ત્યાર પછી કરંટ અફેર્સની કેટલીક મેટર્સ કે જે ખૂબ જ ચર્ચામાં રહેતી હોય પરીક્ષામાં પૂછાવાલાયક છે ત્યાર પછી કરંટની મેટર પણ વન સ્વરૂપે કે જે ખૂબ મોટી મેટર નથી જેમાંથી માત્ર વન વનલાઇનર ક્વેશ્ચન નીકળે એમ છે તો એ વન વનલાઇનર અને છેલ્લે હવે આપણે ભણશું વ્યક્તિ વિશેષ તો આજના જે વ્યક્તિ વિશેષ છે મેડમ ભીખાઈજી કામા વિશે આપણે ભણવાનું છે ઓકે ચાલો આપણે આગળ વધીએ ગુડ યસ જાડેજા અજયસિંહ પૂછે છે કે સર ફોરેસ્ટમાં કરંટ કામ લાગે ખરું સો એ સો ટકા કામ લાગશે તમામ પરીક્ષાઓ માટે આ કામ લાગશે ચાલ તો આજની આપણી યોજના પીએમ સ્વનિધિ યોજના જે લોકો પરીક્ષાની તૈયારી કરે છે અને ખ્યાલ છે કે આ યોજના પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે ઓકે તો પીએમ સ્વનિધિ

એમને કાય મને મજા પડી ગઈ મેં ફોટો મૂકી દીધો એવું નથી એની પાછળનો મારો મોટિવ શું છે કે તમે ઇમેજ ઉપરથી યોજનાનું એનાલિસિસ કરી શકો અને તમે યાદ રાખી શકો કે આ યોજના આ માટે સ્પેશિયલ છે હિરેન પરમાર મિતેશ બારોટ એ અને બી કે છે સુરેશ ચૌધરી નરોવા કુંજરવા ઈ ભરત રબારી સી કે છે રાજેન્દ્રસિંહ રાજપૂત બી ગામિત સંદીપ બી સોનુ જાપડા ઓકે નંદિની જાડેજા મિતેશ બારોટ બે હજાર અઢાર ઓગણીસ ઓકે પરમાર હરદીપસિંહ બી ઓકે જેટલા લોકો લેક્ચર જોવો છો બધા લોકો કમેન્ટ કરવાનો પ્રયત્ન કરો આ જવાબ આવશે અત્યારે તમારો ખોટો પડશે તો તમને પરીક્ષામાં નહીં ખોટો પડે તમને અહીંયા તમારી ભૂલ અત્યારે સુધરી જશે ઓકે બી બી સી સી ઓકે તો ઘણા લોકોના સી પણ જવાબ આવી રહ્યો છે તો સો ટકા સાચો જવાબ છે સી પીએમ સ્વનિધિ યોજના બે હજાર વીસમાં માં શરૂ કરવામાં આવી હતી તો હવે આપણે આ યોજના વિશે માહિતી મેળવી લઈએ આપણો જવાબ થશે આત્મનિર્ભર નિધિ પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડર એટલે કે શેરી ફેરિયાઓ શેરીમાં જે વસ્તુઓ વેચવા માટે જે ફેરિયાઓ નીકળે છે એના માટેની આ યોજના છે પીએમ સ્વનિધિ પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ તો હવે તમે અહીંયા જો આ તો તમને અહીંયા ફ્રૂટ વેચનાર દેખાઈ રહ્યા છે તો આપણે એને શેરી ફેરિયા કહી શકીએ પછી ઘર વસ્તુ ઘરની કેટલીક સામગ્રી હોય વાસણો વગેરે હોય એ વેચવા માટે પણ શેરી ફેરિયાઓ નીકળતા હોય છે નાના બાળકોના કપડા વેચવા માટે પણ શેરી ફેરિયાઓ નીકળતા હોય છે કેટલીક ખાસ બહેનોની કટલેરી વેચવા માટે પણ શેરી ફેરિયાઓ નીકળતા હોય છે તો જ્યારે કોવિડનો સમય આવ્યો અને એ લોકોના ધંધા ઉદ્યોગ ખાસ પડી ભાંગ્યા હતા શેરી એમ કે એ લોકોનો બિઝનેસ ખૂબ નાના પાયે હોય છે ખૂબ જ નાના પાયે એમની રોજનો વકરો જ ખૂબ નાનો હોય છે તો એને ફરીથી ડેવલપ કરવા માટે એને કોવિડના સમય બાદ ફરીથી ઉગારવા માટે થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સ્વનિધિ યોજના લોન્ચ કરી હતી પહેલી જૂન બે હજાર વીસના રોજ તો અહીંયા લખ્યું છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ફેરિયાઓ માટે ખાસ આ યોજના લોન્ચ કરવામાં આવી હતી તો પીએમ સ્વનિધિ આપણને યાદ રહી ગયો છે કે આ કેન્દ્ર સરકારની યોજના છે યાદ રાખો પીએમ સ્વનિધિ યોજનામાં રાજ્ય સરકારનું કાંઈ ફાળો નથી આ કેન્દ્ર સરકારની યોજના છે સરકારે ફરીથી આ ફેરિયાઓ પોતે વસ્તુની ખરીદી કરીને શહેરીમાં વેચી શકે એ માટે એમને મેક્સિમમ દસ હજાર રૂપિયાની લોન આપવાની વાત આ યોજનામાં કરી હતી દસ હજાર રૂપિયામાંથી માંથી ઘણી બધી એની વસ્તુ આવી જાય તમે વિચારો કટલેરી લાવી છે વેચવા માટે દસ હજાર રૂપિયાની ઘણી બધી કટલેરી મહત્તમ દસ હજાર રૂપિયા આ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત મળતા હતા તો આ યાદ રાખીએ ખાસ ત્યાર પછી એનું અમલીકરણ કોણ કરે છે તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ જો ખાસ યાદ રાખજો આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે સિડબી બેંક સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા નાના જે નાની ઇન્ડસ્ટ્રી છે નાના ઉદ્યોગો છે એને પૈસા આપનારી જે બેંક છે એ આ બેંક અને આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલયે આ આખા યોજનાનું અમલીકરણ કર્યું હતું તો પીએમ સ્વનિધિ યોજના તમારા સુધી પહોંચી રહ્યું છે ખાસ આ યોજનાનો પાયો શેમાં રહેલો છે તો કે કોરોનાને કારણે જે લોકડાઉન લાગ્યું હતું એમાં રહેલો છે યોજના થોડીક જૂની છે પણ પૂછાય એવી છે તો આ હતી પીએમ સ્વનિધિ યોજના સમજાઈ ગયો હોય તો એકવાર કમેન્ટ કરી દેજો કે યસ એવરીથિંગ ગોયિંગ ક્લિયર ઓકે ગુડ ઓકે અંકિતા

તમને થોડી કઈ ડિટેલ હશે ને એક વાક્ય તમને આવડતું હશે ને તો તમે એલિમિનેશન રાઉન્ડ થી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એને કોના સહયોગ સાથે ગ્રુપ એક્સિડેન્ટ ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો કે ભાઈ એક્સિડન્ટ થાય તો આખા એક્સિડન્ટ માટે ગ્રુપ ઇન્સ્યોરન્સ એક્સિડન્ટ પ્લાન

હેતલ પરમાર બી ગામિત સમીર સી સુરેશ ચૌધરી સી વઢેલ ભૂમિકા બી હેતલ પરમાર સી તો મોટા ભાગના સી સી જવાબ આપે છે કોઈક બી જવાબ પણ આપે છે જો આ સવાલ બહુ કન્ફ્યુઝન રહેતા હોય આપણને તરત પ્રશ્ન થાય પેપર સેટરે શું કર્યું છે આ ખરેખર બે હશે અથવા તો એક હશે અથવા તો એક પણ નહીં હોય એવું લાગે આપણને એટલે આ બધાય કન્ફ્યુઝન વાળા સવાલ છે પણ આ પ્રશ્નનો સાચો જવાબ છે સી આપેલા બંને એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે ટાટા એઆઈજી અને બજાજ જનરલ ઇન્સ્યોરન્સના સહયોગથી ગ્રુપ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો છે એનો મતલબ ભગવાન કરે 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 ન નારાયણને ધારો કે કોઈ વ્યક્તિઓ ફરવા જાય ને એને કોઈ અકસ્માતનો સામનો કરવો પડે તો આખા ગ્રુપ માટેનો આખો એક્સિડન્ટ પ્લાન લોન્ચ કર્યો છે ઓકે આપણે એવું ઈચ્છીએ કે કોઈની સાથે આવી દુર્ઘટના થાય નહીં તો જુઓ પેલા આપણે સમજી લઈએ કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક શું છે તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અંતર્ગત કાર્યરત એક પ્રકારની બેંક છે યાદ રહેશે તો કે હા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એની અંતર્ગત કાર્યરત એક એક પ્રકારની એમણે ઇન્સ્યોરન્સ કંપની અને બજાજ જનરલ ઇન્સ્યોરન્સ એમની સાથે મળીને આ આખો ગ્રુપ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો હવે કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધીના લોકો આ ઇન્સ્યોરન્સનો લાભ લઈ શકશે અઢાર વર્ષથી 65 વર્ષ સુધીના લોકો આનો લાભ લઈ શકશે હવે આપણે જોઈએ આઈપીપી બી વિશે એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વિશે હવે એનો મૂળ ઉદ્દેશ્ય શું હતો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો કે આપણે બેન્કિંગ સુવિધા ગામડાના લોકો સુધી પહોંચાડવી છે હવે તમે જુઓ ભારત સાઈઠ ટકા ભારત હજી ગામડામાં વસે છે અને ત્યાં સુધી આ સુવિધા પહોંચાડવી તો કઈ રીતે પહોંચાડી શકાય તો ભારતની ટપાલ સિસ્ટમ આપણી જે પોસ્ટ વ્યવસ્થા છે ભારતના મોટા ભાગના ગામડાની અંદર પોસ્ટલ સિસ્ટમ છે બરાબર તો જો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અંતર્ગત એક નાની બેન્કિંગ આખું મિકેનિઝમ તૈયાર કરી દેવામાં આવે તો આપણે ગામડાના દરેક લોકો સુધી બેન્કિંગની સુવિધા પહોંચાડી શકીએ જેમ કે એચડીએફસી બેંક છે કે ગામડામાં ખોલવા ન જવાય મોટી મોટી બેન્કો પ્રાઇવેટ બેન્કો છે બીજી કેટલી ગવર્મેન્ટ બેન્કો છે એ ગામડામાં ઓપન થાય નહીં તો ગામડાના લોકોને કેમ બેન્કિંગ સુવિધા મળે તો કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક થકી એટલે એને વર્ષ બે હજાર અઢારમાં લોન્ચ કરવામાં આવી અને આખું ઇનિશિયેટિવ સો એ સો ટકા ભારત સરકારનું છે એટલે કે એના સો એ સો ટકા શેર ધારક તરીકે કોણ છે તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે યાદ રહેશે પણ એનું સંચાલન કોણ કરે છે તમને એવોય સવાલ પૂછાય કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એનું ગવર્નન્સ કામ એનું સંચાલન કામ કોણ કરે છે તો આપણને એમ થાય કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ કરતું હશે તો કે નહીં આ બેન્કિંગનું કામ છે બેન્કિંગનું કામ આવે ને સંચાલન આવે તો બટ ઓબ્વિયસ વસ્તુ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એનું સંચાલન કરે છે કેમ રિઝર્વ બેન્ક તો કે આરબીઆઈ એ ભારતની સર્વોચ્ચ બેંક છે બેંકોની પણ બેંક છે એટલા માટે તો હવે આઈપીપીબી અંતર્ગત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અંતર્ગત કયા કયા પ્રકારના ખાતા ખુલે કયા કયા પ્રકારના અકાઉન્ટ ખૂલે તો સીધું સાદું સરળ કે સફળ સુગમ અને સરળ આવા ત્રણ પ્રકારના અકાઉન્ટ આપણે ખોલી શકતા હોઈએ છીએ આ મુદ્દો મેં અગાઉ પણ તમને લોકોને ભણાવેલો છે કયા કયા અકાઉન્ટ સફળ સુગમ અને સરળ સફળ અકાઉન્ટ એક પ્રકારનું રેગ્યુલર અકાઉન્ટ છે ત્યાર પછી સુગમ અકાઉન્ટ એ સેવિંગ બેંક ડિપોઝિટ અકાઉન્ટ છે એટલે કે એક પ્રકારનું સેવિંગ અકાઉન્ટ છે તમે એમાં અમુક રકમ ડિપોઝિટ કરી શકશો ત્યાર પછી સરળ એ સરળ કેવું છે તો કે એ પણ એક પ્રકારનું ડિપોઝિટ અકાઉન્ટ જ છે યાદ રહી છે તમને દરેકને તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અંતર્ગત ત્રણ પ્રકારના અકાઉન્ટ સફળ સુગમ અને સરળ હવે મેં તમને કીધું કે આ ગામડાઓ સુધી બેંકિંગ સુવિધા માટેની આખું આયોજન છે તો બીજું કે આમાં મહત્તમ નાણાંની લિમિટ કેટલી રહેશે તમે કેટલા પૈસા મેક્સિમમ સેવિંગ કરી શકશો હમણાં સરકારે એમ કહી દે કે તમારે હજાર કરોડે સેવિંગ કરવું હોય તો જેટલા પણ મોટા બિઝનેસમેન વગેરે છે એ શું કરશે ગામડાની અંદર અમુક લોકો એની પાસે અકાઉન્ટ ખોલાડાવશે ને પોતાનું બ્લેક મની વગેરે આની અંદર રોકી દેશે રાઈટ પણ અહીંયા ગામડાના લોકો જેની પાસે ખૂબ ઓછું સેવિંગ રહેતું હોય તે લોકો મેક્સિમમ એક લાખ રૂપિયાની રકમ સેવિંગ તરીકે અથવા તો ડિપોઝિટ અકાઉન્ટ ડિપોઝિટ તરીકે આ અકાઉન્ટની અંદર જમા કરાવી શકતા હોય છે યાદ રહેશે આ લિમિટ પણ યાદ રાખવી જરૂરી છે કેમ કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક કામ નથી કરતી ગામડા માટે ખાસ એક અલગ મિકેનિઝમ તૈયાર છે એટલે જુઓ કેમ આપણને ખ્યાલ પડે તો કે એક ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ જારી કરી શકશે તમારો કોઈ ગામડામાં ઘર હોય તો તમારા બા દાદા પાસે અમુક સેવિંગ છે પચાસ સાઈઠ હજાર રૂપિયા અને એનું આઈપીપીમાં અકાઉન્ટ છે તો એને ડેબિટ કાર્ડ મળશે એટીએમ કાર્ડ મળશે પણ એને ક્રેડિટ કાર્ડ મળશે નહીં એ અકાઉન્ટ ઉપર લોન મળશે નહીં સમજો છો તમે તો આ વાત હતી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની યાદ રહ્યું તમને દરેક લોકોને યાદ રહી ગયું ભાઈ સમજાઈ ગયું હોય તો એક કમેન્ટ કરી દો કે યસ એવરીથિંગ ઇઝ ગોઈંગ ક્લિયર તો મને ખ્યાલ પડે ગુડ વાહ તો આવી રીતે આપણે આખી સ્ટોરી મુજબ ભણતા જશું યાદ રાખતા રાખતા જશું તો મને નથી લાગતું કાંઈ એમાં વાંધો આવશે આપણને બધું જ સરળતાથી યાદ રહી જશે અને જ્યારે પરીક્ષામાં સવાલો પૂછાશે એમસીક્યુ આપણી સામે આવશે ત્યારે આપણે કાંઈક ને કાંઈક તો રીકોલ કરી જ શકશું તમારે કાંઈ વધારે વિશેષ પ્રયત્ન નથી કરવાનો આ લેક્ચર વ્યવસ્થિત શાંતિ શાંતિથી એકાગ્રતા સાથે તમે ભણી લો પછી આની જે પીડીએફ ફાઇલ છે આ જે પીપીડી છે એની પીડીએફ ફાઇલ તમને ટેલિગ્રામમાં મળી જશે એ તમે વાંચી લો અને એક્ઝામ પહેલા તમે એનું એકાદ રિવિઝન કરી લેશો એટલે તમારું કામ થઈ ગયું ઓકે ત્યાર પછી વર્લ્ડ એકેડેમી સુરત ખાતે માટે બેચ શરૂ થઈ ગઈ છે ત્રણ તારીખથી તમને ડેમો લેક્ચર ભરવાની ઈચ્છા હોય અથવા તો ઇન્કવાયરી કરવાની ઈચ્છા હોય તો તમે શાખાની રૂબરૂ મુલાકાત લઈ શકો અથવા તો શાખાના કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરી શકો છો જો અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે પંચોતેર ચુમ્મોતેર જીરો છ જીરો પાંચ જીરો પાંચ ઓકે ગુડ ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ કે તાજેતરમાં ભારતનો સાતમો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર દેશ કયો બન્યો એટલે કે ભારત જેટલા પણ દેશો સાથે વ્યાપાર કરે છે તેમાં સૌથી મોટો સાતમા ક્રમાંકનો દેશ કયો બન્યો એવો સવાલ પૂછ્યો છે તો અમેરિકા રશિયા ચીન કે યુ એ ઈ ઓકે ગુડ ઝડપથી જવાબ આપવાનો પણ આપણે ટ્રાય કરીએ ભારતનો સાતમો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર સોનુ જાપડા બી વ્યાસ શુભમ એ એટલે કે રશિયા અને અમેરિકા અનુક્રમે ત્યાર પછી ડી યુ એ ઓકે નંદિની જાડેજા બી ઓકે બી ડી બી બી ઓકે ગુડ

પણ અને પછી એટલે આપણે એમ કહીએ કે યુએઈ નાનો દેશ છે એટલે ભારતનો વ્યાપાર એની સાથે થોડો પાછળના રેન્ક હશે એટલે સાતમા રેન્ક હશે આવું ઘણા લોકોએ લોજિક લગાડ્યું હશે પણ યાદ રાખવું કે ભારતનો સાતમો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર દેશ કયો બન્યો રશિયા રશિયા આપણને સૌને ખ્યાલ છે કે ભારતનો મિત્ર રાષ્ટ્ર છે જ્યારે ભારતને જ્યારે જ્યારે તકલીફ પડી ત્યારે રશિયા સાથ આપ્યો છે આજે ભારત ડિફેન્સની અંદર એટલું બધું આગળ છે તો એના માટે રશિયા જવાબદાર છે ટેકનોલોજી રશિયા આપી છે અમેરિકા આડું હાલે પણ આપણામાં આડુઆેલું નથી બીજું કે રશિયા પાસેથી આપણે પેટ્રોલિયમ મગાવીએ છીએ આપણે ત્યાંથી ફર્ટિલાઇઝર મગાવીએ છીએ કેમ કે ફર્ટિલાઇઝર પ્રોડક્શનની અંદર રશિયા ખૂબ આગળ પડતો દેશ છે તો ડિફેન્સ એગ્રીકલ્ચર ઘણા બધા ક્ષેત્રોની અંદર ભારત અને રશિયા વચ્ચે વ્યાપાર થાય છે અને તાજેતરમાં રશિયા ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર દેશ બન્યો તો તો જોઈએ આપણે કે આ અંગેનો અહેવાલ અથવા આંકડા કોણે પબ્લિશ કર્યા તો કે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વ્યાપાર અને વાણિજ્ય મંત્રાલય એ અંતર્ગત કામ કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ તો એમણે તાજેતરમાં માહિતી આપી કે

આપણા કપડા કેટલી બધી વસ્તુઓ ત્યાં આપણે મોકલીએ છીએ અને ઘણા લોકો દુબઈથી કપડા લાવે ને પાછું લખ્યું એમાં મેડ ઇન ઇન્ડિયા એલા ભાઈ ભારતમાં જ બનેલું છે ત્યાંથી થોડા ઉપાડીને લવાય બરાબર તો યુએ ત્યાર પછી સાઉદી અરેબિયા ચોથા ક્રમે છે ઈરાક પાંચમા ક્રમે છે આપણને થાય કે ઈરાક જે આતંકવાદ છે આઈએસઆઈએસ જેવું આતંકવાદી સંગઠન છે એ પાંચમા ક્રમે છે તો કે હા ઈરાક સાથે ભારતનો પેટ્રોલિયમનો ખૂબ જ વધારે ટ્રેડ થતું હોય છે ત્યાર પછી ઇન્ડોનેશિયા છે ઇન્ડોનેશિયા સાથે કયો કયો વ્યાપાર થાય તો આપણે ખાસ અમુક વસ્તુઓ યાદ રાખીએ કે આપણે પામ ઓઈલ વગેરેનો વેપાર પણ ઇન્ડોનેશિયા સાથે કરતા હોઈએ છીએ તો આ છ દેશો અને સાતમો દેશ અહીંયા હું તમને લખી દઉં એ છે રશિયા યાદ રહેશે તમને દરેક લોકોને રશિયાને જો ખાતર ઓઇલ કોફી ચા ફ્રુટ વગેરેનો પણ વ્યાપાર આપણે રશિયા સાથે કરીએ છીએ ખૂબ નાની મેટર પણ રાયના દાણા જેવડી મેટર પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેટર સીધો જ સાદો સવાલ પૂછાય તો કન્ફ્યુઝન થઈ જાય પણ હવે કન્ફ્યુઝન થશે સમજાઈ ગયું તમને દરેકને ગુડ વ્લાદિમીર પુતિન વચ્ચે બધા મીમ પણ વાયરલ છે વ્લાદિમીર પુતિન અને યોગી આદિત્યનાથ બે નું ખરખા જેવું લાગે લાગે એટલા બધા મીમ પણ વાયરલ થયેલા

છે હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ કે ચેન્નાઈ તો આપણને આવા જયારે સવાલ પૂછાય ને ત્યારે એમ થાય કે તો સેલો જ હોય કોઈ પણ આવું હોય તો વડું મથક ક્યાં હોય તો કે નવી દિલ્હીમાં હોય એવું થાય પણ તમને કહી દઉં નવી દિલ્હી નથી તો બીજું શું લોજિક દોડે કે ઇન્સ્યોરન્સ સાથે સંબંધિત છે બેન્કિંગ સાથે સંબંધિત છે તો એનું વડું મથક ક્યાં જેમ કે આરબીઆઈનું વડું મથક બોમ્બે છે તો આનું વડું મથક જ જશે તો બોમ્બેમાં નથી ત્રીજું એવું આપણને મગજમાં વિચાર આવે કે એવું કોઈક વડું મથક જે ચેન્નઈમાં કંઈક હોય તો એટલા માટે પ્રશ્ન પૂછ્યો છે કે અમુક એવા દક્ષિણના શહેરોની અંદર હશે તો ચેન્નાઈ પણ વડું મથક નથી એરડાનું સાચું હેડક્વાર્ટર વાસ્તવિક રીતે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે હૈદરાબાદ ખાતે આવેલું છે ઓકે સર પીડીએફ મૂકી દેજો ઓકે સુરેશભાઈ વર્લ્ડ ઇન બોક્સની ચેનલમાં રેગ્યુલર પીડીએફ અપલોડ થઈ જાય છે તો કેમ આ મેટર ચર્ચામાં આવી તો જુઓ કે તાજેતરમાં એરડા એ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બીમા સુગમ પોર્ટલને મંજૂરી આપી તો આ શું છે તો કે તમામ પ્રકારના ઇન્સ્યોરન્સ માટેનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે તો અહીંયા તમારું આ બીમા પોર્ટલ અથવા તો વીમા પોર્ટલ આનાથી તમને કઈ કઈ સુવિધાઓ મળશે તો તમે ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકશો તમારે ઓનલાઈન જઈને ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી લેવાની તમે ક્લેમ સેટલમેન્ટ કરી શકશો કે ભાઈ તમે કોઈ પણ વીમો લીધો તો તમારે એનો ક્લેમ કરવો છે તમે મેડી બરાબર તમારે મેડિક્લેમ તમે લીધો પછી તમારે એને ક્લેમ કરવો છે તમે કરી શકશો ત્યાર પછી એજન્ટને તમારે પોર્ટેબિલિટી કરવી છે કે ભાઈ નથી વ્યવસ્થિત એજન્ટ કામ આપતા સર્વિસ નથી પ્રોવાઈડ કરતા તમારે એજન્ટ બદલાવી નાખવા જાય તો એજન્ટ પોર્ટેબિલિટી પણ કરી શકશો ત્યાર પછી પોલિસી પોર્ટેબિલિટી કરી શકશો તમે કોઈ પણ વાય એજન્ટ પાસેથી પોલિસી લીધી તમને નથી ગમતી તો તમે બીજી પોલિસી બીજા પોલિસી પ્રોવાઈડર પાસે પણ જઈ શકશો તો તમે પોલિસી પ્રોવાઈડરને પણ પોર્ટ પોર્ટ કરી શકશો એને તો આ પ્રકારની સુવિધાઓ તમને આ પોર્ટલ થકી મળશે ઇનશોર્ટ આખી ઇન્સ્યોરન્સ કામગીરી જે છે એને ઓનલાઈન કરી દીધી અને વધુ સરળ કરી દીધી તો આ માટેનું છે સુગમ પોર્ટલ જેને મંજૂરી આપી ત્યાર પછી જોઈએ કોણ કોણ ઉપયોગ કરશે તો કે ઇન્સ્યોરન્સ આપનાર ઇન્સ્યોરન્સ લેનાર એજન્ટ એટલે ઇન્ટરમીડિયે વચ્ચે જે મધ્યસ્થીકારો હોય એ અને કસ્ટમર ઇન્સ્યોરન્સ આપનાર લેનાર કસ્ટમર બધા લોકો આ પોર્ટલનો ઉપયોગ કરી શકશે તો આ સિમ્પલ સરળ મેટર છે સરળતાથી યાદ રહી જાય એવી છે અને હવે આપણે એનું એની એની સ્થાપના સ્થાપના વિશે તો તો ક્યારે થઈ કે વર્ષ બરાબર ઈસવીસન વડું મથક ક્યાં આવેલું છે હૈદરાબાદ ખાતે તને કેમ યાદ રાખાય તો તમે આ જુઓ નકશો અને અહીંયા તમને દેખાય છે તેલંગાણા અને હૈદરાબાદ તો અહીંયા આવી રીતે આમ કરીને લખી નાખો નું ઈરડાઈ યાદ રહી જશે તમને બરાબર તમારે એક બ્લેન્ક મેપ લેવાનો જેની અંદર રાજ્યો દર્શાવેલા હોય અને અહીંયા તમારે લખી નાખવાનું ઈરડાય તો પણ તમને સરળતાથી યાદ રહી જશે તો આવા હેડક્વાર્ટર યાદ રાખવા માટેની આ એક ટેકનિક છે ખ્યાલ પડે છે તમને દરેકને સમજાઈ જાય છે ને ભાઈ પોખતા નહીં હવે તમે બીજું અહીંયા જો મુંબઈ તો મુંબઈ ખાતે આપણને ખ્યાલ છે આરબીઆઈ નું હેડક્વાર્ટર છે તો આરબીઆઈ તો તમે આવા ચાર પાંચ નકશા લઈને મોટી મોટી ઇમ્પોર્ટન્ટ સંસ્થા પૂછાતી હોય એના હેડક્વાર્ટર જે તે શહેરોમાં અથવા તો રાજ્યની અંદર ખાલી નોટડાઉન કરી લો ને આવા ચાર પાંચ નકશા એક્ઝામના આગલા દિવસે તમે રિફર કરી લો એટલે તમને કોઈ પણ વડુ મથક પૂછાય કોઈ દિવસ ભૂલાય નહીં ઓકે 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 જગદીશ ચૌહાણ પૂછે સર અત્યાર સુધી ઇન્ડિયા રશિયા સાથે ટ્રેડિંગ પાર્ટનર હતો કે નહીં યા પછી તાજેતરમાં જ ટ્રેડિંગ પાર્ટનર બન્યો હવે ભારત અને રશિયા વચ્ચે વ્યાપારિક ઘણો સમય ઘણા સમયથી વ્યાપાર થતો હોય છે ડિફેન્સ વગેરે ક્ષેત્રોની અંદર પણ તમે જે કદાચ વાત કરી રહ્યા છો એ એક પ્રકારની બાયોલિટરલ સમજૂતીની વાત કરીએ છીએ એક પ્રકારનો દ્વિપક્ષીય કરાર થયેલો કે નહીં બરાબર તો એ તાજેતરમાં હમણાં થોડા સમય પહેલા ભારત અને રશિયા વચ્ચે એવી સમજૂતી પણ થયેલી કે આપણે વધારે વ્યાપાર કરશું પણ ઘણા લાંબા સમયથી વ્યાપાર તો થતો જ હતો પણ તમે જે કદાચ વાત કરો એ સમજૂતીની વાત કરી રહ્યા છો ઓકે ગુડ ત્યાર પછી આપણે આગળ વધીએ પહેલા વર્લ્ડ ઇન્ડ બોક્સ એકેડેમી રાજકોટ અને ભાવનગર ખાતે ટેટ વન ટુ માટે અને ટેટ માટે બેચ શરૂ થઈ ગઈ છે તમને લોકોને જોઈન કરવાની વગેરે ઈચ્છા હોય તો તમે જોઈન કરી શકો છો અથવા તો આ નંબર ઉપર કોલ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો આ દરેક સેન્ટરના નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કઈ સંસ્થાને નેશનલ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ બે હજાર એકવીસ બાવીસ એનાયત કરવામાં આવ્યો ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે શું કે જેના ઉપર જે તે સંસ્થાનો એક અધિકાર હોય એને કહેવાય આપણે ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓકે ગુડ તો જોઈએ આપણે આઈઆઈટી બોમ્બે આઈઆઈટી દિલ્હી આઈઆઈટી મદ્રાસ કે આઈઆઈએસસી બેંગલોર આઈઆઈટી ભારતની ટેકનોલોજી માટેની સંસ્થા જેને આપણે આઈઆઈટી કહીએ છીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી તો આ કઈ સંસ્થાને તાજેતરમાં ઇન્ટેલેક્ચુઅલ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એવોર્ડ બે હજાર એકવીસ બાવીસ એનાયત કરવામાં આવ્યો બી કોણ કે છે વ્યાસ ચૌહાણ અતુલ રાઠવા સી સોનુ જાપડા સી અક્ષય દામોર ઈ ચેતના ડોડિયા દેવાંગી સિદ્ધપુરા વાઢેલ ભૂમિકા ગોયલ અચીવર ગોલ અચીવર ઓકે હિતલ પરમારમી બારૈયા સુરેશ ચૌધરી ઓકે ગુડ મોટા ભાગના લોકોના જવાબ આવે છે સી આઈઆઈટી મદ્રાસ તો સો ટકા સાચો જવાબ છે સી આઈઆઈટી મદ્રાસને ઇન્ટુ નેશનલ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તો હું તમને આઈઆઈટી વિશે થોડીક માહિતી આપી દઉં કે આઈઆઈટી ભારતની સર્વોચ્ચ સંસ્થા છે ટેકનિકલ શિક્ષણની અંદર ટેકનિકલ શિક્ષણ એટલે શું જેને આપણે એન્જિનિયરિંગ સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ જેનું પૂરું નામ શું થાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી જેમ કે આપણે ગુજરાતની અંદર આઈઆઈટી ગાંધીનગર આવેલું છે આની નીચેના લેવલની સંસ્થા આ ટોપ રેન્ક છે બરાબર એની નીચેના લેવલની સંસ્થા છે જેને આપણે સામાન્ય રીતે કહેતા હોય છે એનઆઈટી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એનઆઈટી આપણે સુરત ખાતે એનઆઈટી આવેલી છે જેને એસ એસવી એનઆઈટી કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી તો આઈઆઈટી પછીની ટેકનિકલ શિક્ષણ માટે એન્જિનિયરિંગ માટે થઈને એક મહત્વની સંસ્થા એટલે એનઆઈટી હવે આપણે વાત કરી લઈએ આ મેટરની આ મુદ્દાની કે ખરેખર અત્યારે કેમાં ચર્ચામાં રહ્યો તો તાજેતરમાં આઈઆઈટી મદ્રાસને નેશનલ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તો કેમ આઈઆઈટી મદ્રાસને એવોર્ડ મેળવ્યો અને કોણ આ એવોર્ડ આપે છે એ પણ જોઈએ કે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વ્યાપાર અને વાણિજ્ય મંત્રાલય એની અંતર્ગતે કામ કરતું વિભાગ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એ આ પ્રકારનો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ એને કરતું હોય છે કયા કયા આધારે કેવી કામગીરી કરે કોઈ તો એવોર્ડ મળે તો કે એપ્લિકેશન કે કઈ સંસ્થાએ સૌથી વધારે પેટન્ટ એપ્લિકેશન કરી બીજું ગ્રાન્ટ્સ ત્યાર પછી કોમર્શિયલાઇઝેશન કે કઈ સંસ્થાને કેટલી ગ્રાન્ટ મળી શકે એમ છે મળેલી છે એનો કઈ રીતે એને સદુપયોગ કર્યો છે પેટન્ટ માટે એપ્લાય કર્યો ને કેટલાની પેટન્ટ મળી એટલે એનું એ જે તે પેટન્ટ મળ્યું એનું કોમર્શિયલાઇઝેશન કર્યું તો આ બધી વસ્તુઓને આધારે આ પ્રકારનો એવોર્ડ એનાયત થતો હોય છે જે તાજેતરમાં કોને મળ્યો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસને મળ્યો યાદ રહેશે તમને દરેક લોકોને આ મેટર જોઈએ અમે લખેલું છે આઈઆઈટી મદ્રાસ તો ઇમેજ યાદ રાખી લો બીજું યાદ રાખી લો કે એને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ બે હજાર એકવીસ બાવીસ એનાયત થયેલો છે યાદ રહેશે ગુડ આ પુરસ્કાર અંતર્ગત આ એવોર્ડ અંતર્ગત શું આપવામાં આવે તો કે ટ્રોફી એક પ્રમાણપત્ર અને એક લાખ રૂપિયા રોકડા આપવામાં આવતા હોય છે યાદ રહેશે ગુડ ઓકે સમજાઈ ગયું તો કમેન્ટ કરી દો ઝડપથી એક ઓકે અર્જુનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ઓકે અક્ષય ગોહિલ કહે છે કે હા સમજાઈ ગયું સિમ્પલ મેટર છે યાદ છે ઓકે વાડેલ ભૂમિકા યસ યુ જા હિરેન પરમાર અક્ષય દામોર ગુડ ચાલો ઝડપથી કમેન્ટ કરી દેવાની સાથે ઘણા બધા લોકો લાઈવ છો કમેન્ટ કરતા રહ્યો ત્યાર પછી તાજેતરમાં કયા રાજ્યમાં ટ્રીઝ આઉટસાઇડ ફોરેસ્ટ ઇન ઇન્ડિયા પહેલ શરૂ કરવામાં આવી ટ્રીઝ આઉટસાઇડ

રેતલ પરમાર લતા ગોહિલ ગામિત સંદીપ ઉત્સવ પારેખ જય ચાવડા ઓકે સુરેશ ચૌધરી ચેતના ડોડિયા સરિકા કોર હિરેન પરમાર નંદિની જાડેજા પારિયા જયંતિભાઈ અક્ષય ગોહિલ દેવાંગી સિદ્ધપુરા ઓકે એ સી ઈ બી ઓકે ડી ગોલ ગોલચીવર સી અંજલિ સોલંકી સી ઓકે આસામની અંદર ટ્રીઝ આઉટ સાઈડ ફોરેસ્ટ ઇન ઇન્ડિયા પહેલ લોન્ચ કરવામાં આવી છે હવે એક મિનિટ અહીંયા ધ્યાન આપશો તમને આખી મેટર સમજાઈ જશે યાદ રહી જશે હું જે બોલું એ તમારે શબ્દ શ સાંભળવાનું છે કે ભાઈ આપણે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વનીકરણ કરવું જરૂરી છે વનીકરણ એટલે શું કે વૃક્ષો વાવવા જરૂરી છે તો આના માટે ભારત અને અમેરિકાએ એક સંયુક્ત પ્રયાસ હાથ ધર્યો છે કયા કયા દેશોએ ભારત અને અમેરિકાએ ભારત અને અમેરિકા અમેરિકાની કઈ સંસ્થા તો કે યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ આ અમેરિકાની સંસ્થા છે યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ જેને ટૂંકમાં યુએસ એઆઈડી કહેવામાં આવે આ સંસ્થાએ અને ભારત સરકારે એક પ્રકારની એક પહેલ શરૂ કરી છે જે પહેલનું નામ છે ટ્રી આઉટસાઇડ ઇન ફોરેસ્ટ ઇન ઇન્ડિયા કે જે પહેલ અંતર્ગત આપણા દેશભરના અલગ અલગ રાજ્યોની અંદર વનીકરણ કરવામાં આવશે અલગ અલગ વૃક્ષો વાવવામાં આવશે જેથી કરીને આપણે વૃક્ષોનો વિસ્તાર કરી શકીએ અને દેશની અંદર જંગલ સંસાધનોને વધારી શકીએ તો અમેરિકાના સહયોગથી અમેરિકાને સાથે રાખીને ભારત સરકાર આ કામ કરી રહી છે ભારત દેશ આ કામ કરી રહ્યો છે જેના ભાગરૂપે આ જે યોજના છે આઈ ટ્રીઝ આઉટસાઇડ ફોરેસ્ટ ઇન ઇન્ડિયા જે પ્રોગ્રામ છે એના ભાગરૂપે તાજેતરમાં આસામની અંદર આ કામ કરવામાં આવ્યું છે અને આસામની અંદર આ પહેલ શરૂ કરવામાં આવી છે યાદ તમને તો તમે સીધી રીતે પર્યાવરણ અને વન વિભાગ આસામ સરકાર આસામ સરકારનો પર્યાવરણ અને વન વિભાગ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એણે યુએસ એઆઈડી સાથે મળીને આખી પહેલને ક્યાં લોન્ચ કરી આસામની અંદર લોન્ચ કરેલી છે ઓકે ખ્યાલ પડ્યો તમને કે આખું ભારત સરકારનો અને અમેરિકાનો આખો ઇનિશિયે છે અમેરિકાની એક સંસ્થા એમાં જોડાયેલી છે ભારતના અલગ અલગ અંદર વનીકરણ કરવાનું છે જેની શરૂઆત ગામીત સંદીપ કે છે ફોરેસ્ટના એક્ઝામમાં આવી શકે આ સવાલ સો ટકા આવશે સો ટકા ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવી શકે કેમ કે ફોરેસ્ટની ફોરેસ્ટ બીટગાર્ડની એક્ઝામ છે ઇમ્પોર્ટન્ટ આ મેટર એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટની મેટર છે પૂછાઈ શકે એવો સવાલ છે આ બધાય દસ દસ કરોડ રૂપિયાના સવાલ છે તમે વ્યવસ્થિત ધ્યાન આપશો પેપર દઈને આવશો એટલે તમને ખબર પડી જશે કે હા આપણું ભણેલું આપણે જે સમય આપ્યો તો એ ફોગટ ગયો નથી ચાલો ત્યાર પછીનો સવાલ કે તાજેતરમાં કયા રાજ્યની સરકારે ખેડૂતો માટે સફલ પોર્ટલ લોન્ચ કર્યું અથવા તો સાફલ અથવા તો સફલ પોર્ટલ ઓકે એસ એ એફ એ એલ

તો તમારે એ બધી વસ્તુ તમારી મેમરીમાં ફિટ કરી દેવાની છે જો આ વસ્તુ આખી મેમરી રિકોલની છે જેની લોંગ ટાઈમ મેમરી સારી થશે અથવા તો જે લોંગ ટાઈમ માટે યાદ રાખશે એ પાસ થશે આ સિમ્પલ વસ્તુ છે ઓકે ડી ઓકે એ બી ઈડી એ બી બી ઓકે તો અલગ અલગ લોકો અલગ અલગ જવાબ આપે છે

કોમન ક્રેડિટ પોર્ટલ સફલ લોન્ચ કર્યું હવે આ પોર્ટલનો ઉદ્દેશ શું છે તો કે ખેડૂતોને લોન પ્રોવાઈડ કરવી એગ્રીકલ્ચર લોન પ્રોવાઈડ કરવી તો ખેડૂતોએ શું કરવાનું સફલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું એની ડિટેલ બધી નાખવાની અને પછી આ પોર્ટલ થકી પોતે લોન માટે એપ્લાય કરી શકશે તો સફલનું પૂરું નામ પણ આપણે ખાસ યાદ રાખીએ સિમ્પ્લિફાઈડ એપ્લિકેશન ફોર એગ્રીકલ્ચર લોન્સ ફોરેસ્ટ માટે ખાસ આ પણ પરીક્ષામાં સવાલ સફલનું નામ એપ્લિકેશન ફોર એગ્રીકલ્ચર લોન્સ તો બધાય જે અક્ષરો છે એનો પેલો પેલો અક્ષર લઈને સફલ એવું ટૂંક બનાવી દીધું ટૂંકમાં બનાવી દીધું તો ખેડૂતોને આના થકી લોન મળશે ભારતનું આ પ્રકારનું પ્રથમ ઓનલાઈન પોર્ટલ છે કે જે એગ્રીકલ્ચર ક્ષેત્ર માટે છે જેનાથી લોન મળશે તો ઓડિશા સરકાર નવીન પટનાયક સરકાર સ્ટેટ કોટીવ બેંક સ્મોલ ફાઈનાન્સ બેંક જેટલી પણ આ બધી અલગ અલગ બેન્કિંગ ક્ષેત્રો છે એમાંથી લોન મળશે સિમ્પલ સરળ મેટર બનાવી દીધી સરળ કામ કરી દીધું નવીન પટનાયક સાહેબે ખેડૂતો માટે ઓનલાઈન એપ્લાય કરો અને લોન મેળવો

અંકિત મીરા ઓકે સી કે છે આમાં ઘણા ગૂગલ કરશે ને તો ઈ હલવાઈ જાય તમને કહી દઉં એ કે ઘણા જો એમ થાય ગુગલ કરીને જવાબ આપું મારો સાચો પડે તો એ રીતે હલવાઈ જશે તો કવાયત છે

તો કે સિંગાપોર ખાતે છે બીજી એક આવી શ્રીલંકા કરવામાં આવી છે કયા વર્ષથી તો આજકાલનું નથી ભાઈ સિંગાપોર સાથે આ મેરીટાઈમ એક્સરસાઇઝ ભારતીય નૌકાદળ ઓગણીસો ચોરાણું થી કરે છે એટલે કેટલો સમય થઈ ગયો કે જ્યારે મોદી સાહેબ ચીફ મિનિસ્ટર નહોતા ત્યારથી આ કામ થાય છે યાદ રહેશે તમને વસ્તુ તો આ સિમ્બેક્સ પણ આપણે યાદ રાખવું ખૂબ જરૂરી છે હવે બીજું કે બીજી કઈ કઈ સૈન્ય કવાયત યોજાય શું છે તો જેમ જેમ મેટર આવતી જશે ને એમ એમ હું લેતો જશે તમને એમ થશે કે કદી યાદી અમને આપી દો ને તો એવું આપી શકાય કે કદી યાદી તમને આપી દે તમે યાદ રાખો પણ એનાથી શું થશે કે આ આપણે વધુ ગોખવું પડશે છતાં પણ હું એવો પ્રયત્ન કરીશ કે કોઈ પણ આવી સૈન્ય કવાયતનો સવાલ પૂછાય તો તમને સરળતાથી કેમ યાદ રહી જાય તો હું કાંઈક વિશે દરેક દેશોની સાથે ભારતીય નૌકાદળ ભારતીય વાયુસેના પછી આપણી ઇન્ડિયન આર્મી કઈ કઈ સૈન્ય કવાયત યોજે છે બે દેશ હોય ત્રણ દેશ હોય વધારે દેશો હોય તો એનું કંઈક એવું એકાદું આપણે એક મેટર લઈ લઈશું જેથી કરીને તમને સરળતાથી યાદ રહી જાય પણ એક સાથે બધી જ જો આપણે ભણી લેશું તો કન્ફ્યુઝન થશે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારશું રાઈટ તો અત્યારે આપણે રાખીએ યાદ સિંગાપુર અને ઇન્ડિયા તમને ઇમેજિનેશન કરો તો પણ તમે ઇમેજીનેશન શકો અહીંયા કઈક સિંગાપુર આવેલો હોવો જોઈએ નકશો મોટો હતો તો અહીંયા જઈએ તો સિંગાપુર આપણને જોવા મળે ડન ત્યાર પછી આજના આપણા વનલાઇનર જોઈ લઈએ એ પણ પરીક્ષામાં પૂછવા લાયક કે પીએચડી ચેમ્બર એન્ડ ગ્રીન સ્ટેટ વચ્ચે એક પ્રકારના એમઓયુ થયા છે ચેમ્બર એક એવી ઓર્ગેનાઇઝેશન છે અને ત્યાર પછી એક ગ્રીન સ્ટેટ નામની એક સંસ્થા આ બંને કંપનીઓએ આ બંને સંસ્થાઓએ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે થઈને ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે થઈને એક પ્રકારના એમઓયુ કર્યા છે એટલે કે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ કર્યું છે સમજૂતી કરાર કર્યા છે તો હવે આપણને એમ થાય ગ્રીન આયો ગ્રીન હાઇડ્રોજન માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ગ્રીન એનર્જી તો આ પ્રકારનું સેન્ટર આ બંને ઓર્ગેનાઇઝેશન સ્થાપિત કરશે નવી દિલ્હી ખાતે તો તરત પ્રશ્ન થાય ગ્રીન હાઇડ્રોજન કોને કહેવાય એને હું લીલો પીસળો માર્યો હશે લીલા કલરનો હશે તો કે નહીં ગ્રીન હાઇડ્રોજન એટલે શું તો કે નોન ફોસિલ ફ્યુઅલ બિન અશ્મિભૂત ઇંધણ એટલે કે વાતાવરણને નુકસાન ન પહોંચાડે પર્યાવરણની અંદર પ્રદૂષણ ન ફેલાવે એવી પ્રક્રિયા દ્વારા બનેલો હાઇડ્રોજન એને કહેવાય ગ્રીન હાઇડ્રોજન તમે જુઓ કે અહીંયા છે આ ઇલેક્ટ્રોલાઇઝર સાયન્સનો મુદ્દો છે આપણે બહુ ડિટેલમાં નથી જોવાનું આપણે સિમ્પલ સરળ જોવાનું છે કે ઇલેક્ટ્રોલાઇઝર અહીંયાથી આની અંદર પ્રક્રિયા થઈને હાઇડ્રોજનને છૂટો પાડવામાં આવે છે તમે આ બાટલો જુઓ એની અંદર શું ભરેલો છે હાઇડ્રોજન હાઇડ્રોજન એટલે શું તો કે એચ ટુ અને શું ચટ્ટુ ચટ્ટુ અને આપણને ખબર કે હાઇડ્રોજન એક ખૂબ જ મહત્વનું તત્વ છે તમે આવર્ત કોષ્ટક જે લોકો છે ભણ્યા તો એને યાદ પણ હશે તો હાઇડ્રોજન એ પહેલું તત્વ છે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરેલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયમ સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરિન આર્ગોન પોટેશિયમ કેલ્શિયમ કેન્ડિયમ ટિટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ આયર્ન કોબર્ટ આવડી જશે તોય ક્યારેક એમાંથી કંઈક સવાલ પૂછાય તો આપણને આવડે તો અહીંયા તમે જુઓ કે આ ઇલેક્ટ્રોલાઇઝરની આખી કામગીરી માટે જે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડી એ કઈ છે તો કે વિન્ડ એનર્જી સોલાર એનર્જી તો અહીંયાથી આ બાટલામાં જે હાઇડ્રોજન આવ્યો

યાદ તમને દરેક લોકોને ઓકે હવે આપણે જોઈએ આજના વ્યક્તિ વિશેષ વિશે ખાસ વ્યક્તિ વિશેષ જે આપણું આજનો નવું ઇનિશિયેટિવ છે રોજ હું તમને કઈક વ્યક્તિ વિશેષ ભણાવીશ અને એની સ્ટોરી કહીશ તો આજે આપણે લઈએ મેડમ ભીખાઈજી કામા ઇતિહાસમાં તમે લોકો ભણ્યા જશો મેડમ ભીખાઈજી કામા વિશે આધુનિક ભારતના ઇતિહાસનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલો મુદ્દો છે કે મેડમ ભીખાઈજી કામા કે જેને આપણે ભારતીય ક્રાંતિકારીઓના માતા અથવા તો ભારતીય ક્રાંતિકારીઓના જનની કહીએ છીએ કે જે સમયે ભારતની અંદર આ બધી પ્રવૃત્તિઓ શરૂ હતી ત્યારે મહિલાઓ બહાર નહોતી નીકળતી એ સમયે સો વર્ષ પહેલાં એમણે વિદેશોમાં જઈને ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી છે મેડમ ભીખાઈજી કામાએ તો જો એમનો જન્મ ચોવીસ સપ્ટેમ્બર અઢારસો મુંબઈ ખાતે અને એમનું નિધન પણ ઓગણીસો ને મુંબઈ ખાતે થયેલું છે એમના પિતાનું નામ સૌરભજી પટેલ અને માતાનું નામ છે જીજીભાઈ પટેલ હવે એમના લગ્ન કામા પરિવારમાં થયા હતા એમના પતિનું નામ હતું રુસ્તમજી કામા એટલે એમના નામની પાછળ લાગે કામા અહીંયા લાગે છે જે મેડમ તરીકે ઓળખાતા મેડમ ભીખાઈજી કામા ખાસ આપણે મેડમ ભીખાઈજી કામાને આપણે એમની કઈ કામગીરી માટે યાદ રાખીએ છીએ તો આપણને સૌને ખ્યાલ છે કે એમણે ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ ઓગણીસો ને સાતમાં જર્મનીના શહેરની અંદર ફરકાયો હતો ક્યારે તો તો કે કે શહેર શહેર જર્મની અને આ રાષ્ટ્રધ્વજ જે એમણે ફરકાવેલો એમાં જુઓ અહીંયા તમને દેખાય છે આ રાષ્ટ્રધ્વજ એ જ છે આ ફોટો એમનો અમે નથી મૂક્યો એમાં કેસરી વચ્ચે છે પટ્ટો સૌથી ઉપર લીલો પટ્ટો છે અને નીચે લાલ પટ્ટો છે અહીંયા એની અંદર આઠ કમળના ફૂલ છે કેટલા ફૂલ છે કમળના આઠ ફૂલ છે ત્યાર પછી એક ચંદ્ર છે 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 સૂર્ય અને વચ્ચે શું લખેલું લખેલું તો તો કે વંદે માતરમ આ પ્રકારનો રાષ્ટ્રધ્વજ તેમણે વર્ષ ઓગણીસો સાત માં જર્મનીમાં ફરકાયો હતો આ ખાસ એમના કામ માટે આપણે એને યાદ રાખીએ છીએ આ બેઠકની અંદર એમની સાથે સરદાર રાણા પણ હતા બરાબર આપણા ગુજરાતી ક્રાંતિકારી એવું લાગે આપણે લગભગ આવતીકાલના જ લેક્ચરમાં સદા રાણાને ધ્યાને લઈ લેશું બરાબર અને આ બધી કામગીરી માટે થઈને આપણે એને ભારતીય ક્રાંતિકારીઓના જનેતા અથવા તો ભારતીય ક્રાંતિકારીઓના માતા તરીકે ઓળખીએ છીએ એમણે પોતે જ્યારે સ્વિટ્ઝરલેન્ડમાં કાર્યરત હતા જીનીવાથી એક પત્ર પણ શરૂ કરેલું જેનું નામ હતું વંદે માતરમ તો આવી પત્રિકા પણ મેડમ ભીખાઈજી કામા દ્વારા શરૂ કરવામાં આવી હતી અને એમણે ખાસ યાદ રાખો આ સવાલ પૂછાઈ શકે સીધો સાધો સરળ બહિર્ગમનનો સિદ્ધાંત આપેલો છે ધનનું બહિર્ગમન એટલે શું કે ધન ભારતમાંથી ઇંગ્લેન્ડમાં લઈ જવું એને કહેવાય બહિર્ગમન તો આ સિદ્ધાંત કોણ આપેલો દાદાભાઈ નવરોજી તો એમના સચિવ તરીકે પણ મેડમ વિખાઈજી કામાય કામ કરેલું છે તો આ એક વ્યક્તિ વિશેષ મેડમ ભીખાઈ જાય તો દરરોજ તમારા આ પ્રકારના ટોપિક પણ હવે તૈયાર થતા રહેશે યાદ માહિતી ઓકે ત્યાર પછી ગાંધીનગર ખાતે ડીવાય મેન્સ માટે બેચ શરૂ થઈ ગઈ છે ટેટ વન માટે પણ બેચ શરૂ થઈ ગઈ છે તમને લોકોને જોડાવાની ઈચ્છા હોય તો તમે જોડાઈ શકો ફોરેસ્ટ ગાર્ડ માટે અને તલાટી અને જુનિયર ક્લાર્ક માટે પણ ભાવનગર શાખાની અંદર બેચ શરૂ થઈ ગઈ છે તમને ઈચ્છા હોય અથવા તો ઇન્કવાયરી કરવાની ઈચ્છા હોય તો તમે ફોન રૂબરૂ થકી ઇન્કવાયરી પણ કરી શકો છો તો આજનો લેકચર તમને કેવો લાગ્યો આજના જે ઇનિશિયેટીવ છે એના વિશે તમને કેવું લાગ્યું જો ગમ્યું હોય તો તમારા ખાસ મિત્રોને જાણ કરો જેથી કરીને મેક્સિમમ લોકો આ લેક્ચરનો લાભ લઈ શકે જેટલું પણ નોલેજ આપણે શેર કરશું લોકો સુધી વેચશું એટલું જ એમાં વધારો થશે કામ સરળ થઈ જશે બરાબર કોમ્પિટિટિવ પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા એ ગધા મજૂરીનો ખેલ નથી ભાઈ કોઈને એમ કહી દે કે ભાઈ આ દસ પુસ્તક તું વાંચી નાખીને વાંચી નાખીને પાસ થઈ જાય એવું જરૂરી નથી મોટા ગમે એટલા જાજા થોથા તમે વાંચી લ્યો તો પણ તમે પાસ થઈ જાવ એવું જરૂરી નથી જેને આ ગેમ માઇન્ડથી રમતા જેને આવડી ગયું એ ત્રણ મહિનામાં પણ પાસ થઈ જશે તમારે માત્ર એ પરીક્ષાને સમજવાની છે અને અહીંયા અમે જે તમને વાત કરી રહ્યા છીએ કાંઈક એવી જ વાત છે કે બે ત્રણ મુદ્દાઓ તમારે ખાસ ધ્યાને લેવાના હોય કયા કયા મુદ્દા તો પેલા પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈ પુસ્તક આવે જ છે એનાથી એનાલિસિસ કરો કયા સવાલો પૂછાણા છે કયા મુદ્દામાંથી સવાલો સવાલો પૂછાણા છે વિષય વાય એની યાદી બનાવી લો એટલા મુદ્દાને તમે કોઈ એકાદ બે સોર્સમાંથી વ્યવસ્થિત વાંચી લો અને એનું વ્યવસ્થિત રિવિઝન કરી લો એની વ્યવસ્થિત શોર્ટ નોટ બનાવી લો તમારું કામ પતી ગયું પછી કાંઈ બાકી રહેતું નથી બહુ વધારે પડતું જાજુ બધું વાંચી લેવાથી પાસ નહીં ઓછું પણ બધી વખત વાંચવામાં આવશે તો આપણે સો ટકા તમને લોકોને જે લોકો ફોલો કરશે એ આવનારી પરીક્ષામાં એનું નામ એક પવિત્ર યાદી જે સરકાર બહાર પાડશે આ લોકોને અહીંયા પોસ્ટિંગ કરવામાં આવે છે તો એ હોલી લિસ્ટમાં એનું નામ હશે તો બસ આજના લેક્ચરને અહીંયા રાખીએ છીએ કે તમને લોકોને ખૂબ મજા પડી હશે અને દરરોજના લેક્ચરની માફક આજે પણ તમને આનંદ આવ્યો હશે ખૂબ નવું કંઈક જાણવા મળ્યું હશે તો આવી જ અપેક્ષા સાથે આજના લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ ફરી પાછા મળતા રહીશું કંઈક નવા મુદ્દાઓ સાથે અને દરરોજ કંઈક નવી આવી વ્યક્તિ વિશેષની માહિતીઓ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત